નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા એકદમ મજામાં મજા કે હવે જલ્દી જલ્દી સ્કૂલ ખુલવાની છે ટીચર ને આપણે મળવાના છીએ તો કોણ એ મજામાં ન હોય એકદમ તમે લોકો એક્સાઇટેડ હશો બધા ફ્રેન્ડ્સ ને પાછા મળશું ને આમ ઘરે મમ્મી ભણનાર રાખ આ કર ઓલું કામ કર તે કામ કર છોકરાઓને બારે રમત રમવા નથી જવાનું તું ઘરમાં બેઠો રે એવું કાય હવે સોમવાર થી સાંભળવાનું નથી હવે તો એને આપણો પચાસ જણાનો ક્લાસ અને એક આપણા સરસ મજાના એવા ટીચર એવી જે મોજ છે એની સાથે હવે આપણે ભણવાનું છે જે આપણે ટૂંક સમયમાં એકદમ આમ ઉત્સાહથી શરૂ કરીએ છીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન કરશું બધું થઈ ગયું છે ચાલુ એનો જરા એવો મતલબ નથી કે કોરોના આપણો જે એક વર્ષથી આપણા ઘરે હતો મિત્ર તરીકે આપણા દેશમાં હતો એ અયોગ્ય જે એવું આપણે માનવાનું નથી તાવ શરદી ઉધરસ હશે તો સ્કૂલે નહીં જ આવીએ આટલા ટાઈમ પછી ટીચરને મળશું એટલે દોડીને ટીચરને પગે લાગવું ફ્રેન્ડ્સને મળશું તો ફ્રેન્ડ્સને જઈને દોડીને ગળે વળગવું એવું કોઈ આપણે કામ નહીં કરી ભારતીય સંસ્કૃતિ નમસ્તેથી કામ ચલાવશું એટલે જ હું આજે ભવતું ભારતમ પાઠ લઉં છું કે આપણે ભારત દેશ કેટલો સરસ છે અને એમાં જે કોરોના નામક મહામારી આવી ગઈ હતી અને ફાઇનલી જાય છે અને આપણે પાછા મળીએ છીએ તો એ ભવ્યતા જે છે આજે આપણે જોઈએ ભવતુ ભારતમ એનો અર્થ થાશે ગુજરાતી થાશે ભારત દેશ થાઓ કોઈને ભારત દેશ બનાવવાની વાત નથી પણ ભારતની અંદર કેટલી ભવ્યતા છે એવી જો કોઈ એવી બીજા દેશને કહેવાની વાત છે કે એવી તમારી અંદર લઈ આવો એનો મતલબ છે ભારત દેશ થાઓ રાગમાં ગાવાનું ગીત છે બહુ સરસ છે હું ગાઉ છું ઘરે તમે પ્રેક્ટિસ કરજો ભારતમ 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 શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ 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 ભવતું ભારતમ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ એક પંક્તિ ગાય આપણે એ પંક્તિ નું આપણે ભાષાંતર શીખી લેશું પછી આગળ જોશું ભારતમ ભારતમ ભવતુ ભારતમ 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 બે વાર આપ્યું છે ભારત દેશ ભારત દેશ શક્તિ થી ભરતુર ભવતુ ભારતમ એટલે પોતાના તથા બીજાની રક્ષા માટે શક્તિ ખાલી પોતાની રક્ષા માટે નથી ગુમે તે એના શરણે આવેલું એની રક્ષા કરવાની ભારતમ ભારતમ ભવતુ ભારતમ પેલો શું થાશે ભારત દેશ ભારત દેશ શક્તિ થી ભરપૂર ભવતુ ભારતમ ભવતુ એટલે ભરપૂર અને એકદમ શક્તિ થી ભરપૂર એમ ભારતમ ભારતમ શક્તિ થી ભરપૂર પછી પાછું આયા ભારત દેશ લેવાનું છે શક્તિ યુક્તિ વાળો બને ભારતમ ભારતમ જો આયા આખા ફરીથી બોલું છું ભારત દેશ ભારત દેશ શક્તિથી ભરપૂર યુક્તિ વાળો બને ભારત દેશ શક્તિથી ભરપૂર યુક્તિ વાળો બને ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બને જેની પાસે ઘણી બધી શક્તિ પણ હોય ખાલી શક્તિથી કામ નથી ચાલતું મગજ પણ આપણું ચાલવું જોઈએ કે કઈ જગ્યાએ શક્તિ વાપરવી એનો પણ ઉપયોગ કરી શકે એવો બને ભારત દેશ ભારત દેશ શક્તિથી ભરપૂર યુક્તિ વાળો બને ભારત દેશ શક્તિ અને યુક્તિ થી સંપન્ન બને ત્યાર પછીની પંક્તિ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ શસ્ત્ર અને શાસ્ત્ર જો આપણે લખીએ ને તો બહુ નાનકડો એવો ગુજરાતી ભાષા અને બધી ભાષા કેમ એટલી સારી છે શસ્ત્ર અને જ શબ્દ હું લખું છું શસ્ત્ર એક લીટો કરી નાખું થઈ જાય શાસ્ત્ર શસ્ત્ર માટે આપણે ઇંગ્લિશમાં કોઈ શબ્દ વાપરીએ તો એના માટે થાય શસ્ત્ર એટલે વેપન્સ અને શાસ્ત્ર તો એના માટે આપણે ગુજરાતીમાં ગ્રંથ શબ્દ ઇંગ્લિશમાં એના માટે લિટરેચર શબ્દ વપરાય છે વેપન્સ અને લિટરેચર ઇંગ્લિશમાં બહુ કન્ફ્યુઝન ન થાય સાવ અલગ અલગ વસ્તુ છે પણ ગુજરાતી ભાષામાં શસ્ત્ર અને શાસ્ત્ર ખાલી એક લીટા ન કરો એટલે આખો ફરક પડી જાય એક શસ્ત્ર એટલે કોઈકને મારી નાખવાનું હથિયાર એટલે શસ્ત્ર તરીકે વપરાય કોઈકને બીક દેખાડવાનું હથિયાર એટલે એ શસ્ત્ર અને કોઈકને જ્ઞાન આપવાનું કોઈને માહિતી આપવાનું કામ જે ચોપડી કરે એને આપણે શાસ્ત્ર કહીએ તો ભારત દેશની પાસે બધું જ છે જોઈએ એનું ભાષાંતર ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને અસ્ત્રો અને શાસ્ત્રો બે તમે શસ્ત્રો અને શાસ્ત્રોને ધારણ કરનારો થાઓ વિજ્ઞાનને ધારણ કરનારો બને શસ્ત્ર શાસ્ત્ર ધારકમ પ્રગતિ કરી વિજ્ઞાનને ધારણ કરે ધારણ કરનારો બને આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્ર એટલે કે વિજ્ઞાન વિજ્ઞાન કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન એને અધિકારવાળો થાઓ તો વિદ્યાર્થી મિત્રો શાસ્ત્ર અને શાસ્ત્રની વાત આવી એટલે હું તમને એક નાનકડી એવી વાત કહું છું કે ભારત દેશે શસ્ત્ર શાસ્ત્રોથી એકદમ ભરપૂર દેશ હતો કેવી રીતે તો કે તમે આગળ સમાજમાં કદાચ તમે શીખેલું હશે કે ભારતમાં એક બહુ સરસ વિદ્યાલય હતી જેમાંથી છે તક્ષશિલા એક જ મિનિટ તક્ષશિલા આપણે તક્ષશિલા ની વાત કરી કે બીજા બધા દેશ માંથી અત્યારે આપણા તમે વડીલોમાં સાંભળતા છો સદાવ માં એનો દીકરો તો અમેરિકા ગયો એનો દીકરો તો અહીંયા ભણવા વાગ્યો ભારતમાં એવી રીતે આજથી ઘણા વર્ષો પેલા વ્યક્તિઓ ભણવા આવતા હતા બીજા દેશમાંથી તક્ષશિલા કે ત્યારે અત્યારે હાલના સમયે પાકિસ્તાનમાં છે ત્યારે ભારત પાકિસ્તાન એવું હતું ને આખું એક ભારત જ હતું ભારત વર્ષ નામ હતું અને એમાં જ તક્ષશિલા આવી જતી અત્યારે એ પાકિસ્તાનમાં છે ત્યાર પછી વાત લઈએ નાલંદા નાલંદા એટલી મોટી વિદ્યાલય હતી ને વિદ્યાર્થી મિત્રો તમને જાણીને બહુ નવાઈ લાગશે કે નાલંદાની અંદર ત્રણ સૌથી મોટા પુસ્તકાલયો હતા અને ત્યાં અઢળક પુસ્તકો હતા મહત્વ જૈન અને બૌદ્ધ ધર્મ નું ત્યાં જ્ઞાન આપવામાં આવતું નાલંદા વિદ્યાલયની અંદર અને છે ને ને જાય એટલા સારા સારા ત્યાં શસ્ત્રો પણ હતા હવે એક કહી શકાય ને કે યુદ્ધ કરનાર વ્યક્તિ હોય છે બક્તિયાર ખિલજી એનું નામ છે જો આ તમારે ક્યાંય ભણવા નહીં આવે પણ હું તમારા નોલેજ માટે આપું છું બક્તિયાર ખિલજી કે જે હિન્દુ ધર્મનો પ્રખર વિરોધી હોય છે અને એને એના શરીરમાં એક બહુ મોટો રોગ લાગુ પડી જાય છે બખ્તિયા ખિલચીના શરીરમાં કે જે કોઈ પણ અસાધ્ય રોગ બની જાય છે જેનો કોઈ નિવારણ નથી કરી શકતું હવે આમાં શસ્ત્ર અને શાસ્ત્ર બેય વાત આવીને એટલે હું તમને આ વાર્તા કરું છું હવે એને કોક એમ કે છે કે તમે નાલંદા વિદ્યાલયમાં જાઓ નાલંદા વિદ્યાલયમાં તમે જાશો કે ત્યાં એટલા સારા સારા સાધુઓ છે એટલા સારા સારા આચાર્યો છે ને કે એ તમારા શરીરનો જે રોગ છે ને એ દૂર કરી નાખશે એટલે બક્તિયાર ખિલજી પેલા માનવા તો તૈયાર નથી કારણ કે એ એના ધર્મની વિરુદ્ધ વાસ વસ્તુ છે એ એવું કોઈ ધર્માંમાં કીધું જ નથી કે ધર્મ એ કે વાડા પાડતો જ નથી આપણે વાડા પાડેલા છે કે હું આમ ન કરું એના મનની એવી મરજી હોય છે કે હું આ નઈ કરું મનથી બાકી એનો ધર્મ તો બધાય ધર્મ એક માણસને ઉન્નત બનાવવાનો જ હોય અને એ એના મનથી ત્યાં નથી જવા માંગતો પણ એ ખાલી જવા ખાતર નાલંદામાં જાય છે અને ત્યાંના જે સાધુ હોય છે એને ખબર પડે છે આચાર્યોને કે આના શરીરમાં તો બહુ અસાધ્ય રોગ છે તો એને કે છે કઈ વાંધો નહીં તું અમારી પાસે ટ્રીટમેન્ટ ન તો પણ તું અહીંયા આવ્યો ને એના ભાગરૂપે અમે તને એક પુસ્તક ગિફ્ટમાં આપીએ છીએ કુરાને શરીફ જે ઈસ્લામિક ધર્મનો અત્યંત પવિત્ર ગ્રંથ એને આપે છે અને આપણને સામાન્ય રીતે ટેવ હોય વ્યક્તિને કે મોઢામાં આંગળી રાખે અને પછી પેસ ફેર એટલે જરાક ભીની આંગળી થાય હવે એ દરેક પેજના છેવાડે એક ઔષધ લગાડેલું હોય છે અને એ ઔષધ નું એ કુરાને શરીફ નું જયારે વાંચન કરે છે ત્યારે એ પેજ એવી રીતે ફેરવે છે અને એ એના પેટમાં જાય છે અને થોડાક સમયમાં એ સાજો થઈ જાય છે બહુ સારો ધર્મ અને બહુ સારું પુસ્તક એમાંથી સાચો થઈ જાય છે હવે પોતાના મનની ન ધારેલી માનસિકતાઓને લીધે એ પૂછતાય છે કે મેં આ લોકોની પાસેથી મેં સેવા લીધી એના ધર્મમાં એવું કઈ નથી બહુ સુંદર ધર્મ છે એ અને એને એમ થાય છે કે મેં આમ કેમ કર્યું હતું એ આખી નાલંદા વિદ્યાપીઠ ને આગ લગાડી દે છે આગ લગાડી દે છે કે કેટલા વર્ષો સુધી છ મહિના સુધી આગ એમને ચાલુ રહી છે ત્યાં ત્રણ મોટા મોટા પુસ્તકાલયો હતા ચીની યાત્રાળુ યુએન સ્વાંગ ઇસ્તિયાંગ તમારા બધા ભણવામાં આવશે કદાચ આવતા પણ હશે યુએન સ્વાંગ એ ત્યાં રહ્યો હતો અને ત્યાં ઈસ્તિયાંગ નામનો જે ચીની યાત્રાળુ હતો ને તે ત્યાં રહી અને ચાર હજાર થી પણ વધારે સંસ્કૃત શ્લોકોને એને ચીની ભાષામાં રૂપાંતર કર્યા હતા અને ત્યાંનું કેટલું લખાણ એ પોતાની સાથે લઈ ગયો હતો અને આવી રીતે આપણી જે શાસ્ત્રો અને શાસ્ત્રોથી ભરપૂર જે આપણી સંસ્કૃતિ હતી કોઈને કોઈ કારણથી આવી રીતે નષ્ટ થઈ ગઈ પણ ભવિષ્યમાં એ પાછી આવી થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ ભારત દેશ અધ્યતન જૂના થઈ ગયેલા અને કટાઈ ગયેલા શસ્ત્રો કોઈ કામના નઈ તલવાર હોય તો કોકને બીક લાગે પણ હકીકતે હામેવાળો તલવાર કાઢે ને મારી તલવાર કટાઈ ગયેલી હોય તો મને પતાવી જ દે અધ્યતન એટલે કે નવી ટેકનોલોજી વાળા શસ્ત્રો અને શાસ્ત્રોથી પ્રગતિ કરે અધિકતાવાળો થાવો રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ ભારત દેશ સંસ્કારી જીવન વાળો થવો નીતિ નિયમો વાળો થવો સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ ભવતું એટલે યુક્ત એનાથી ભરપૂર થાવ જે કઈ પણ કામ હાથમાં લઈએ ખોટા પક્ષપાત વગર એવી રીતે અને સંસ્કારિતાથી પોતાનું કામ કરે એટલો અને એકદમ કહેવાય ને કે પોતે જે કામ પણ હાથમાં લઈએ પૂરું કરીને જ મૂકે એ એવી રીતે પૂરું કરે કે આ આવનારી તમામ પેઢીને યાદ રાખી રાખવું જ પડે એટલો અદભુત થાય અને એમાં નીતિ પણ સારી હોય હોય કોઈનું નહીં કર્મ નિષ્ઠિકમ ભાવતું ભારતમ ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠા વાળો ધર્મ પ્રત્યે નિષ્ઠા વાળો બને આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે સન્નિષ્ઠ થ ભવતું એટલે કે ભરપૂર યુક્ત થાઓ આદર યુક્ત થાવો કર્મને પણ પ્રાધાન્ય આપે ધર્મને પણ પ્રાધાન્ય આપે કામ પણ કરે અને ભગવાનના ઉપર ભરોસો રાખે કે એ જેવી રીતે કરાવે છે એવી રીતે હું કરું છું એકલો એકલો છકી જાય એવો થાય નહીં ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ 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 ભવતું ભારતમ ભારત દેશ ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ મોક્ષ સાધનારો બને ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાય ભક્તિ એટલે ભગવાનની ભક્તિ પણ પૂરતા પ્રમાણમાં આપણે કરવાની છે અને મોક્ષ એટલે કે એમ કે જે તમને વડીલો કે કે ભાઈ મોક્ષ એટલે છૂટી જવું છે મોક્ષ એટલે એ છે જ પણ મોક્ષ એટલે તમારા લેવલે કહી શકાય કે કોઈ પણ વગર ચિંતા વગર કામ કરી શકે એવું સ્કૂલે જ છી તો ઘરના ટેન્શનમાંથી મોક્સ મળી ગયો હોય અને પછી સ્કૂલે જ સ્કૂલે થી ઘરે ગયા છીએ તો સ્કૂલના ટેન્શનમાંથી બોક્સ પડી ગયું ઘરનાઓને પૂરેપૂરો ધ્યાન આપી સકી એવા સારા આદરો વાડો થાઓ તો આશા રાખું છું કે આ જે ચેપ્ટર છે એમાં નવી નવી વાર્તા શીખવાનું તમને ગમ્યું હશે અને તમને ભાષાંતરમાં પણ મજા આવેલી હશે વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આના પછીના લેક્ચરમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો